ભરૂચના ચંબુસર ઓવરબ્રિજ પર દહેતી આવતા ડીઝલ ટેન્કરમાં આગ લાગતા માર્ગ પર અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી છે. ભરૂચમાં બે દિવસ પહેલા જ નેશનલ હાઈવે નંબર 48 પર એચસીએલ એસિડ ભરેલા ટેન્કરમાં આગ લાગી હતી. ફાયર ટેન્ડરોએ 5-6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે 18 ઓક્ટોબરના સાંજના સમયે દહેજ તરફથી ભરૂચ તરફ આવી રહેલા ડીઝલ ભરેલા ટેન્કરમાં જંબુસર ફ્લાયઓવર બ્રિજ પર અચાનક આગ લાગતા હાઈવે પર અફરાતફરીનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પુઈઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવી વાહન વ્યવહાર બંધ કરી ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. આગની જાણ થતાં જ ફાયર ઓફિસર ચિરાગ ગઢવીની સાથે ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના 2 વોટર બ્રાઉઝર અને 1 જીએનએફસીના ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ દોડી આવી સળગી રહેલા ડીઝલ ટેન્કરમાં લાગેલી આગ ઓલવવાની મસ્કતમાં લાગ્યા હતા. ત્રણેય ટેન્ડરો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ સાંજનો સમય હોય કંપનીમાંથી કામદારોને પરત લઈને આવેલી લક્ઝરી બસો ટ્રાફિકમાં ફસાતા લોકોને ભારે તકલીફો વેઠવી પડી હતી.